પ્રગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. નમસ્કાર, 2020 ના નવા વર્ષના પ્રગતિશીલ ગુજરાતના એપિસોડમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકારે ખેડૂતો, ગરીબો, શોષિતો, વંચિતો અને ગામડાના પ્રશ્નો હલ કરીને પ્રજાજનોની આશા, અપેક્ષા અને આકાંક્ષાઓને પૂર્ણ કરી સુશાસનની પ્રતીતિ કરાવી છે. રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ. આખા દેશમાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ સુશાસન દિવસના રૂપમાં ઉજવાય છે. ગુજરાતે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ દિવસ નિમિત્તે ખેડૂત હિતલક્ષી અભિગમ સાકાર કરતા 56 લાખ કિસાનોને 3,795 કરોડના કૃષિ સહાય પેકેજ અન્વયે વિતરણનો પ્રારંભ કરીને ખેડૂત હિતકારી એવી ઐતિહાસિક પહેલને પરિણામલક્ષી સ્વરૂપ આપ્યું છે. ભારત રત્ન સ્વર્ગસ્થ અટલજીના જન્મદિને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને નર્મદા વિકાસ રાજ્યમંત્રી શ્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતેથી રાજ્યમાં કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સહાય માટેના રૂપિયા 3,795 કરોડના પેકેજનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે વડોદરા, ભરૂચ, આણંદ, છોટાઉદેપુર અને નર્મદા સહિત 5 જિલ્લાઓનું વિશાળ સુશાસન કિસાન સંમેલન યોજાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લાના ચીખોદરા ખાતે નવનિર્મિત જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું પણ ઈ લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ખેડૂતને સારું બિયારણ મળે, ખેડૂતની વાવણી વ્યવસ્થિત સમયસર થાય, ખેડૂતને પાણી મળે, ખેડૂતને પાણી મળ્યા પછી ખેડૂતનો પાક એ બજારમાં આવે ત્યારે ટેકાના ભાવ મળે, ખેડૂતને ભૂતકાળની સરકારોએ 18-18% વ્યાજ એના ધિરાણ ઉપર લીધું છે, જ્યારે ભાજપની સરકારે 0% ઇન્ટરેસ્ટ કરીને ખેડૂતને વ્યાજ મુક્ત કરી વ્યાજના ચક્કરમાંથી આ અમારી સરકારે બહાર કાઢ્યા છે. ખેડૂતને ઇનપુટ ખર્ચ ઓછો આવે, ટેકાના ભાવ પૂરતા મળે અને જો પાક નિષ્ફળ થાય તો પાક વીમો આપી અને ખેડૂત એ જગતનો તા હવે રૂવે દિન રાત નહીં, જગતનો તાપ એ સમૃદ્ધ હોય, ખેડૂત સમૃદ્ધ હોય તો ગામડું સમૃદ્ધ હોય, ગામડું સમૃદ્ધ હશે તો જ ગુજરાત સમૃદ્ધ હશે. આ વાત પણ સરકાર સારી રીતે જાણે છે અને એટલા માટે આ સરકાર આજે સુશાસન દિવસ નિમિત્તે ખેડૂતોનું પેકેજનું વિતરણ અને એ પણ વચ્ચેટિયાઓ નહીં, પૈસા રોકડા નહીં, સીધા ખાતામાં પૈસા જમા થાય અને એક એક પૈસો ખેડૂતના હાથમાં આવે, વચેટિયાઓ કોઈ વચમાંથી પૈસા ન લઈ જાય એની ચિંતા રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તો ખેડૂતો પોતાના બાવળાના બળથી સમગ્ર વિશ્વની ભૂખ ભાંગવાની તાકાત ધરાવે છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાત દરેક ક્ષેત્રમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે ત્યારે રાજ્યના ખેડૂતો અને ખેતી સમૃદ્ધ થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વર્ષ 2000 પહેલાં કૃષિ ઉત્પાદન માત્ર રૂપિયા 4,500 કરોડ હતું, જે આજે વધીને રૂપિયા 1,40,000 કરોડે પહોંચ્યું છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની કૃષિ પેદાશો ટેકાના ભાવથી ખરીદશે
એટલું જ નહીં, ઉત્તર ગુજરાતમાં તીડ નિયંત્રણ માટે ખેડૂતોની સાથે ઊભી છે. પ્રારંભમાં સૌને કલેક્ટર શ્રીમતી અગ્રવાલે આવકાર્યા હતા. આ પ્રસંગે પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં 5 જિલ્લાનો ખેડૂત સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે વિજાપુર ખાતે યોજાયેલ સુશાસન દિવસની ઉજવણી સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિજાપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ ઇનપુટ સહાય કામગીરી અંતર્ગત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 11,72,355 ખેડૂતોને સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ, કિસાન નેતા જીવણદાદા સહિત 5 જિલ્લાના ખેડૂતો, અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુશાસન દિવસ નિમિત્તે રાજ્યના જિલ્લાઓમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત રહ્યા હતા. 25 ડિસેમ્બર સન્માનીય આદરણીય વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે, એના સુશાસન દિવસે અમોને જે આ સરકાર તરફથી સહાય મળી છે, એ ગુજરાત સરકારના કૃષિ વિભાગ અને ભારત સરકારનો આભાર માની છે. લાખો અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલની આતુરતાથી રાહ જોતા હોય છે. 11 વર્ષથી ભવ્ય રીતે યોજાતો કાંકરિયા કાર્નિવલ ઉમંગ અને આનંદનો ઉત્સવ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કાંકરિયા કાર્નિવલ 2019નો અમદાવાદમાં દબદબાભેર અને શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ BRTS જનમાર્ગના મુસાફરોની સુવિધામાં વધારો કરતી 38 પ્રદૂષણ રહિત અને ફાસ્ટ ચાર્જિંગની ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક બસ તથા ઇલેક્ટ્રિક બાઇક માય બાઇકનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રૂપિયા 1,050 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. કાંકરિયા કાર્નિવલ 2019ના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતના શહેરો દુનિયાના સૌથી ઝડપી વિકસતા શહેરોમાં સામેલ છે, જે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સુશાસનની નવી દિશાની પ્રતીતિ કરાવે છે. તેઓએ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે અટલજીની કવિતા પંક્તિ કદમ મિલાકર ચલના હોગાને ધ્યેય મંત્ર બનાવી વિકાસની ગતિને વધુ વેગવાન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન, શહેર પોલીસ કમિશનર શ્રી આશીષ ભાટિયા અને અમદાવાદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ રાજચંદ્ર એટલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનનો રજત જયંતિ સમારોહ ઉજવાયો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વલસાડ જિલ્લાના અંતરિયાળ વનબંધુ વિસ્તાર ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના રજત જયંતિ સમારોહમાં સહભાગી થયા હતા. શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની ઉપસ્થિતિમાં શ્રીમદ રાજચંદ્રની દિવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. શ્રીમદ રાજચંદ્ર મિશનની રજત જયંતિ સમારોહ અવસરે પૂજ્ય રાકેશભાઈ અને BAPS સંપ્રદાયના પૂજ્ય ગુરુજી બ્રહ્મવિહારી સ્વામીના ગુજરાત સમૃદ્ધ, સુખી, સંપન્નતા સાથે સામાજિક સમરસતાનું કેન્દ્ર બને તેવા આશીર્વાદ મુખ્યમંત્રીશ્રીએ મેળવ્યા હતા. પૂજ્ય ગુરુજીના સાનિધ્યમાં અનેક પરિવારો ધર્મ પ્રત્યે આસ્થા કેળવીને પરમાત્મા તરફ આગળ વધ્યા છે તેવો અહોભાવ વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મને વાતનો આનંદ છે કે ગુજરાતના ધરમપુર જેવા વિસ્તાર કે જ્યાં વનબંધુઓ આદિવાસી શોષિત સમાજ
અને એ વિસ્તારમાં આ કેન્દ્ર ધર્મની સાથે સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી તમામ જીવોના કલ્યાણ માટે પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈજીના નેતૃત્વમાં એમના માર્ગદર્શન હેઠળ આ દુર્ગમ વિસ્તારમાં અંધશ્રદ્ધા, રૂઢિવાદ, વ્યસનમુક્તિ અને એમના શિક્ષણ આરોગ્ય વગેરેની ચિંતા કરીને ખૂબ સારું જે કામ સરકારે કરવાનું છે એ કામ આજે શ્રીમદ રાજચંદ્ર મિશન કરી રહ્યું. મુખ્યમંત્રીશ્રીએ રાજચંદ્ર આશ્રમ ખાતે નૂતન જીન મંદિર, આવાસો, નિર્માણાધીન 250 બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના કાર્યને નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈએ ઉપસ્થિત સેવાભાવીઓને સમાજની સેવા એ જ પરમો ધર્મનો ઉપદેશ આપ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી બ્રહ્મવિહારી સ્વામીજીએ ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં ધર્મ સાથે સર્વ સમાજની સેવાભાવની આસ્થાને બિરદાવી હતી. શ્રીમદ રાજચંદ્ર મિશન રજત જયંતિ મહોત્સવ અવસરે રાજ્ય આદિજાતિ મંત્રી શ્રી રમણલાલ પાટકર, ધારાસભ્યશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી શ્રી અભય જસાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પારસીઓની સાંસ્કૃતિક વિરાસત સમા અનોખા ઈરાન શાહ ઉદવાડા ઉત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થયા. પારસીઓની ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા દર 2 વર્ષે ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ ઉજવવામાં આવે છે. ઈરાન શાહ ઉત્સવ પારસી કોમની સાંસ્કૃતિક વિરાસતની સાથે સાથે સંપ, સદભાવ અને બંધુતાના ઉચ્ચતમ માનવીય સદગુણોને ઉજાગર કરતો ઉત્સવ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પારસી કોમના ઈરાન શાહ ઉદવાડા ઉત્સવમાં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા અને દર 2 વર્ષે ઉજવાતા આ ઉત્સવમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહીને પારસી કોમની ખુમારી, પ્રતિભા, તેમના સામાજિક પ્રદાન અને સાંસ્કૃતિક વારસાને બિરદાવ્યો હતો. 1300 વર્ષ પૂર્વે પોતાના ધર્મની રક્ષા કાજે જીવને જોખમમાં મૂકી વતન ઈરાનથી પોતાના પવિત્ર અગ્નિ સાથે નીકળેલા પારસીઓના આ અગ્નિની સ્થાપના ઉદવાડા ખાતે કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોતાના ધર્મની રક્ષા માટે 1300 વર્ષ પૂર્વે વતન છોડી ભારત આવેલા પારસીઓ સમરસતા અને બંધુત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મુખ્યમંત્રીએ પવિત્ર અગ્નિ પાવક સ્થળે વંદના કરવાનો અવસર મળ્યા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે આ પવિત્ર અગ્નિની અખંડ જ્યોતના આશીર્વાદથી ગુજરાતના વિકાસની જ્યોત પણ અખંડ જલતી રહેશે અને સમગ્ર માનવજાતના કલ્યાણની દિશામાં ભારતના રોલ મોડલ તરીકે ગુજરાત પ્રસ્થાપિત થશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય લઘુમતી કમિશન ઝોરાસ્ટ્રીપયનના સભ્ય અને વડા દસ્તુર ખુરશેદ દસ્તુઓરે પારસી સમુદાયના વિકાસમાં, પ્રશ્નોના નિરાકરણમાં મુખ્યમંત્રીશ્રીના તથા રાજ્ય સરકારના સહયોગની સરાહના કરી હતી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ 3 દિવસીય ઉત્સવમાં હેરિટેજ વોક, ફોટો ગેલેરી, સ્ટ્રીટ આર્ટ, ટ્રેઝર હન્ટ સ્પર્ધા, એન્ટિક ઘડિયાળ જેવી વસ્તુઓનું નિદર્શન વેચાણ તેમજ પારસી સમાજની સ્વાદિષ્ટ વાનગીઓ સાથે કલા સંસ્કૃતિનું પ્રદર્શન, મેળો વગેરે યોજવામાં આવ્યા હતા. આ અવસરે આદિજાતિ વિકાસ અને વન રાજ્યમંત્રી શ્રી રમણલાલ પાટકર, સાંસદ શ્રી ડૉક્ટર KC પટેલ, ધારાસભ્યશ્રીઓ, પારસી અગ્રણીઓ અને દેશ વિદેશથી આવેલા પારસીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિશીલ ગુજરાત કાર્યક્રમમાં કેટલાક સમાચારો નિહાળીએ સમાચાર સારાંશમાં.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન અને સ્વસ્થ ભારત તંદુરસ્ત ભારતના મંત્રને સાકાર કરવાના શમણા સાથે શિયાળાની સુહામણી સવારે સ્વાસ્થ્યપ્રિય હજારો રાજકોટવાસીઓની મેદનીથી ભરચક રેસકોર્સના મેદાનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સવન રાજકોટ મેરેથોન 2019નો ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પ્રથમ 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર કેટેગરીના દોડવીરોને ફ્લેગ ઓફ આપી દોડનો પ્રારંભ કરાવીને 900થી પણ વધુ દિવ્યાંગ દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રારંભમાં દીપ પ્રાગટ્ય વડે કાર્યક્રમનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીનું રોટરી ક્લબ ઓફ મિડટાઉન રાજકોટના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ અમૃતિયાએ બુક્સના ખાસ બનાવેલા બુકેથી સ્વાગત કરી સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દોડમાં ભાગ લેનાર તમામ 35,000થી વધુ દોડવીરોને શુભેચ્છા આપી હતી. આ કાર્યક્રમમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, શ્રીમતી અંજલિબેન રૂપાણી, વિવિધ પદાધિકારીઓ, મોટી સંખ્યામાં દોડવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા MS યુનિવર્સિટી ખાતે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ભવનનું લોકાર્પણ અને નામાંકન કર્યું હતું. સમગ્ર ભારતમાં કોટ્ટયમ સહિતની 3 જગ્યાએ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ થાય છે. આ પ્રકારના સ્ટડીઝ માટે વડોદરા એ ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં 4th સ્થળ બન્યું છે. શિક્ષણલક્ષી અભિગમને પગલે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 4 કરોડનું અનુદાન આ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ભવનને નિર્માણ માટે ફાળવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરના રાજકારણ અને પોલિસીમાં રસ દાખવે, ફોરેન પોલિસીનું ઘડતર કરે અને ગુજરાત રાજ્યને આ ક્ષેત્રમાં એક અલગ ઓળખ અપાવે તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત રાજ્ય વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રાજ્યમંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને MS યુનિવર્સિટીના ચાન્સેલર શ્રીમતી શુભાંગીની રાજે ગાયકવાડે પ્રાસંગિક પ્રવચન તેમજ MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પરિમલ વ્યાસે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રી જીવરાજભાઈ ચૌહાણ, કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ, ઉચ્ચ અધિકારીઓ, MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બર્સ, શૈક્ષણિક બિનશૈક્ષણિક અધિકારી, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા તાલુકાના નાનકડા ચીખોદરા ગામે વડોદરા જિલ્લા વહીવટીતંત્રે એક નવી પહેલના રૂપમાં સ્થાપિત કરેલા બાયોફિલ્ટર મલિન જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જળસંચયના એક સશક્ત કદમ રૂપે વપરાયેલા પાણીના શુદ્ધિકરણ અને પુનઃવપરાશ માટેની નીતિ અમલમાં મૂકી છે. ગામડાના ઘર વપરાશ અને વ્યાપારિક વપરાશના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સ્થાપવામાં આવેલા પહેલરૂપ પ્રોજેક્ટની સ્થાપના જાહેર ક્ષેત્રના એકમ IOCL દ્વારા CSR પ્રવૃત્તિ હેઠળ પૂરા પાડવામાં આવેલા રૂપિયા 32 લાખના ભંડોળમાંથી કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરાના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ મુખ્યમંત્રીશ્રી સાથે લોકાર્પણમાં જોડાયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા મહાનગરપાલિકા આયોજિત અટલ સુશાસન દિવસને અનુલક્ષીને યોજવામાં આવેલા વિકાસ પર્વમાં રૂપિયા 169.54 કરોડની કિંમતના વિકાસકામોના લોકાર્પણ, શુભારંભ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ કામોમાં ભાયલીમાં નવીન STP, પાણી પુરવઠા, આરોગ્ય અને પરિવહનના કામોનો સમાવેશ થાય છે. તેમણે 20 નવી શહેરી બસ સેવા માટે રાજ્ય સરકાર સહાયિત બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમના હસ્તે વડોદરા અગ્નિશમન સેવાના કર્મયોગીઓનું સન્માન અને તુલસીવાડી વિસ્તારના રહીશોને મકાનોના દસ્તાવેજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ વડોદરા અભિયાનના ભાગરૂપે યોજવામાં આવેલી સ્પર્ધાના વિજેતા ગણેશ મંડળોને ઇનામોનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, નર્મદા વિકાસ રાજ્યમંત્રી શ્રી યોગેશ પટેલ, નગરસેવકો, પાલિકા પદાધિકારીઓ, પક્ષ પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે અમદાવાદ જિલ્લાના સુવિખ્યાત પ્રવાસન સ્થળ અને પક્ષી તીર્થ નળ સરોવરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ નળ સરોવરમાં જળવિહાર કરીને વિદેશી મહેમાનો સમા યાયાવર પક્ષીઓ નિહાળીને વિહંગો વિશે માહિતી મેળવી હતી. રાજ્યપાલશ્રીએ નળ સરોવર ખાતે બનાવેલા ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લઈને સ્થાનિક ઉપરાંત યાયાવર પક્ષીઓની ઓળખ અને તેની લાક્ષણિકતાઓ વિશે પણ અત્યંત ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી. આ મુલાકાત વેળાએ લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી પણ તેમની સાથે જોડાયા હતા. ન્યૂઝ 18 ગુજરાત, ગુજરાતી ધ પ્રાઇડ ઓફ ગુજરાત દ્વારા વિશિષ્ટ કામગીરી કરનારાઓનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માન કરાયું હતું. અદાણી ફાઉન્ડેશનના ભૂલકાઓ દ્વારા વૈષ્ણવજન પ્રાર્થના તેમજ સ્વચ્છતા અંગે ભવાઈ તેમજ ગરબો રજૂ કરવામાં આવ્યો હતો અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે સુરેન્દ્રનગરમાં યોજાયેલા ગ્લોબલ ઝાલાવાડ એક્ઝિબિશનને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લું મૂક્યું હતું. આ તકે મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ મેગા એક્ઝિબિશન સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અગ્રણીઓ, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો તેમજ રાજ્ય અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના સહયોગથી રૂપિયા 150 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં રૂપિયા 150 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. રૂપિયા 100 કરોડના ખર્ચે અદ્યતન ઝનાના હોસ્પિટલ બની રહી છે. એઇમ્સનું કામ પણ આગળ વધી રહ્યું છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારત સરકાર દેશમાં 22 જગ્યાએ એઇમ્સ આપી રહી છે. રાજકોટને પણ સુપર સ્પેશિયાલિટી સાથે એઇમ્સ પણ મળી છે. ગુજરાતમાં ભાવનગર અને સુરતમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કરાશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ હોસ્પિટલમાં 238 જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ છે. 8 જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો છે, જેમાં પ્રથમ માળ પર નેફ્રોલોજી તથા યુરોલોજી વોર્ડ, બીજા માળે કાર્ડિયોલોજી વોર્ડ, ત્રીજા માળે ન્યુરોલોજી વોર્ડ, ચોથા માળે બર્ન્સ, પ્લાસ્ટિક સર્જરી તથા પીડિયાટ્રિશિયન, પાંચમા માળે આઈસીયુ કેથલેબ અને ઓપરેશન થિયેટરની સુવિધા ઉપલબ્ધ છે. બાળરોગ સર્જરી વિભાગમાં 300 બેડની સુવિધા છે. ડાયાલિસિસ વિભાગમાં દરરોજ 50 જેટલા દર્દીઓ સારવાર લઈ શકશે અને 3 શિફ્ટમાં સારવાર ઉપલબ્ધ છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નવીન જિલ્લા પંચાયત ભવન તથા રસ્તાની 4 માર્ગીયકરણની કામગીરી, વાત્રક નદી ઉપર બ્રિજના કામનું ખાતમુહૂર્ત તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો, જિલ્લાના સાંસદો, ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. આજનો પ્રગતિશીલ ગુજરાત કાર્યક્રમ અહીં પૂરો થાય છે. આવતા સપ્તાહે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.